પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ જીબીના થાંભલા મોટી જાનહાનિ કરે તેના પહેલા થાંભલા બદલવા ગ્રામજનોની માંગણી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ખાતે વર્ષોથી નાખવામાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડના થાંભલા મોટા ભાગના પળુપળું થઈ રહ્યા છે, તો કેટલાક થાંભલાની તિરાડ પડી ગયેલી છે. ત્યારે બાદરપુરા ગ્રામજનો દ્વારા વારંવાર રાધનપુર ખાતે આવેલી જીબી કચેરીએ મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પણ રાધનપુર ખાતે આવેલી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓ કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈને બેઠા છે તેવું લાગી રહ્યું છે. બાદરપુરાને સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખતે રજૂઆત કરવામાં આવેલી છે, છતાં રાધનપુર જીબીના અધિકારીઓ ભેરભર ઊંઘમાં ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે. થાંભલા પળુપળું થઈ રહ્યા છે ત્યારે બાદરપુર ગ્રામજનોમાં ચિંતામાં ગમે ત્યારે થાંભલા હોનારા સર્જકે તેવી સંભાવના ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે રાધનપુર જીબીનું તંત્ર જાગે તેવી માંગણી ઉઠવા પામી છે. તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી થાંભલા અને વાયરિંગ રિપેરિંગ થાય તેવી ગામ લોકોની માંગણી છે. મારું નામ મુકેશભાઈ છે. મારું ગામ બાદરપુરા છે, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અત્યારે સરપંચ તરીકે હું બાદરપુરા ગામમાં ફરજ બજાવું છું. હું વારંવાર થાંભલા જનહાનિ થયા થાંભલા અત્યારે ઊભા છે જૂના. મેં વારંવાર લેખિત આપ્યું છે, ઠરાવ પણ આપ્યો છે, ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે, મેં ઠાકોર સાહેબને પણ રજૂઆત કરી છે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. લગભગ 3-4 વર્ષથી હું લેખિતમાં પણ આવું છું. હમણાં 15 દાડા પહેલાં મેં લેખિતમાં આપ્યું એવું કે તપાસ કરીને અમે ઓલું કરીએ, પણ આનો કોઈ નિકાલ આવતો નથી. કોઈ જાનહાનિ થશે, કોઈ ધાંભલો પડશે તો જવાબદારી વિદ્યુત બોર્ડની રહેશે. અને અમારો આ અહેવાલ ગાંધીનગર સુધી રજૂ થાય અમે એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ધાંભલા બદલાય. અને જેના ઘડા ઉપર ધાંભલા છે અત્યારે હાલમાં ઢાબા ઉપર ધાંભલા ઉપર ભાઈ ધાંભલાની બાજુમાં છે, તો એ ધાંભલા તાત્કાલિક ધોરણના વિદ્યુત બોર્ડનું ધ્યાન ઉપર લઈને કામ ચાલુ કરે એવી નમ્ર વિનંતી અમારી. મારું બાદરપુરા ગામ છે, મારું નામ કરશનભાઈ છે ચૌધરી. અમારે આ ધાંભલાની આ જે હડી ગયેલા ઊભા છે એ અમારે મકાનની આજુબાજુ બધા ધાંભલા પડી જાય છે, એટલે આ નવા નાખવાની એવી અમારી નમ્ર વિનંતી છે. ધાંભલા વાવાઝોડું વરસાદ આવે તો તમને ભયભીત કે કંઈ બીક લાગે ખરી? હોય, ધાંભલા હડી ગયેલ છે, એક એક પાસે હાજા છે, ધાંભલા પડી જાય, બીક નહીં પડી જાય કોને. કેટલી વખત રજૂઆત કરેલી? 2-3 વખત રજૂઆત કરી છે, પછી અમે માટી નાખીને બુડી નાખેલા છે.